પાંતાવાડામાં આવેલી સર્વા પ્રાથમિક શાળાને ગામ લોકોએ તાળાબંધી કરી દીધી છે. આ શાળામાં બાજુમાંથી પસાર થતા હાઈવેથી ખૂબ જ નીચે હોવાના લીધે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં જ્યારે હાઈવેની બની રહ્યો હતો ત્યારે શાળાની આગળ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને પણ તોડી દેવામાં આવી હતી, જેના લીધે આ શાળા હાઈવેથી ખૂબ જ નીચે ઉતરી ગઈ છે અને તેના લીધે શાળામાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની ઘટના બની રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે સર્વા ગામના લોકોએ સર્વા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. શાળા રોડની સાઈડમાં આવેલી રોડ નંબર 168 હાલ ચાલુ કામ છે, તેનો શાળા નજીક હોવાથી રોડ બાળકોનો એક્સિડન્ટ થવાનો સંભાવના હોય. રોડની સાઈડમાં દિવાલ આરસી ભરી કોટ 10-12 ફૂટ ઊંચો ઉપાડવા વાલીઓની ગ્રામવાળોની દરેકની માગણી છે. આ કામ તથા શાળાની અંદર પૂરણ આ બે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાલીઓ રોજ આ શાળાના તાળા ખોલશે નહીં. અમારી સર્વા પ્રાથમિક શાળા પોથાવાડા, તેમાં જે આ રોડ નીકળવાથી જગ્યા બહુથી ઊંડી ગઈ છે, તેમાં અમારે 12 ફૂટ જેવો કોટ અને રસ્તોનું પૂરણ કરી અને જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાળા ખોલવા દઈશું નહીં. અને અમારે વાલીઓને બધાનો રોષ છે કે અમે આ રીતનું સહન કરી શકીશું નહીં, અમારે બાળકોની જાનહાની થાય એનો જવાબદાર કોણ? એ જવાબદાર એ રોડવાળાને કોઈ બી કમગમે કરી અને કામ કમે કરવું પડે. આજે પોથાવાડા મુકામે સર્વા વિભાગ પ્રાથમિક શાળા જે નેશનલ હાઈવે રોડ નવો બનેલો હોય એની હાઈટ જરૂરથી વધારે ઉપાડેલી હોય, શાળાને બિલકુલ અડીને આવેલી શાળાનો કોટ જે અગાઉ બનાવેલો હતો એ પણ તોડી નાખેલો હોય, આ શાળા હાલના સમય બાળકોને બહુ ભયજનક છે, ભવિષ્યમાં બહુ ભયાનક અકસ્માત થાય તો પરિણામ આવે એનું અને બાળકોને કોઈ સુરક્ષા નથી. એના માટે સરકારશ્રીએ કલેક્ટર સાહેબશ્રીએ વિચારી એનું સ્થળ નિરીક્ષણ કરી અને એનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ, તેથી આ શાળાના બાળકોને સુરક્ષિત રહી છે, એના વાલી શાંતિસર રહી શકે, એના વાલી સ્કૂલે મૂકી શકે. અને હાલના આ ભયના કારણે વાલીઓ આક્રોશ વ્યક્ત કરે છે અને આ શાળાને પૂરણ કરી ઊંચી હાઈટ ઉપાડવી, એનો પ્રોટેક્શન મજબૂતાઈથી કરવી એવી રજૂઆત સાથે જ્યારથી કોમ ચાલુ થયું રોડનું તરતી મળીને રજૂઆત છે. તો સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને નમ્ર અરજને વિનંતી છે કે આ શાળાએ આવીને યોગ્ય નિકાલ કરવો જેથી બાળકોનું ભવિષ્ય જળવાય, વાલીઓને કોઈ ચિંતા ન રહે. અને આજે જે વાલીઓએ આ શાળાને તાળાબંધી કરી છે એના માટે યોગ્ય નિકાલ આવી અસ્તમ નિરીક્ષણ કરી એનો યોગ્ય નિકાલ કરવા સૂચન આપવું જોઈએ એવી મારી પોથાવાડા ગ્રામ પંચાયત હતી લાગણી અને અદભુત છે